ઓલપાડના સાયન ટાઉનમાં એક 22 વર્ષીય પરપ્રાંતિ પરિણીતા પર તેના પતિના મિત્રએ જ બળાત્કાર ગુજરાત આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે આ ચકચારિત બનાવે મિત્ર પર લાંછન લગાવી છે. ઓલપાડ તાલુકાના સાયન ટાઉનમાં રિસિવાન રોડ પર આવેલ ચલારામ સોસાયટીમાં યુપીવાસી છેલ્લા એક વર્ષથી લગ્ન કરી પત્ની સાથે રહેતો હતો અને ઓલપાડની ફેક્ટરીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે નોકરી દરમિયાન યુવાને તેની સાથે જ કામ કરતો હમવતની દિલીપ હરિજનને પોતાના ઘરે સાથે રૂમમાં રાખ્યો હતો. જોકે ગત 23મીએ દિલીપ હરિજનની નોકરીની પાળી દિવસની હતી, જેથી તે નોકરી કરી રાત્રે 9 વાગે ઘરે આવ્યો હતો. જ્યારે પરિણીત યુવાને નાઇટ પાળી હોવાથી તે સાંજે 7-1 વાગે અરસામાં રૂમ છોડી નોકરીએ ગયો હતો. જ્યારે રાત્રે 10 વાગે દિલીપ રૂમમાં આગલા ભાગે સૂતો હતો અને પરિણીતા રસોડામાં એકલી સૂતેલી હતી, ત્યારે જે દિલીપ આ તકનો લાભ લઈ પરિણીતા પાસે ગયો હતો અને મને આગળના રૂમમાં ઠંડી લાગે છે તેમ કહી રસોડામાં સૂવાનું કહેતા પરિણીતાએ પતિ ન હોવાનું કહી તેને સૂવાની ના પાડી હતી. પરંતુ દિલીપ રસોડામાં પરિણીતાથી થોડે દૂર સૂઈ ગયો હતો અને થોડા સમય બાદ પરિણીતા પાસે સૂઈ જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ પતિ સવારે ઘરે પહોંચે તે પહેલા જ નરાધમ દિલીપ નોકરીએ ચાલ્યો ગયો હતો અને સવારે પરિણીતાએ પતિ ઘરે આવતા જ આખી ઘટના જણાવતા પતિ ગુસ્સે ભરાતા સુનિલે તેના ફોઈના પુત્રને બોલાવી ઘટનાની જાણ કરતા તેણે તાત્કાલિક ફેક્ટરીએ જઈ નરાધમ દિલીપને પકડી પોલીસને સોંપ્યો હતો અને ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતા અને નરાધમની શારીરિક તપાસ કરાવી હતી. ઓલપાડ તાલુકામાં આવેલ સાયણ ગામમાં યુપીના બે ભાઈબંધ દિલીપ અને સુનિલ બંને સાયણના ફેક્ટરીઓમાં નોકરી કરે છે અને એક રૂમમાં રહેતા હતા. સુનિલ એના ગામથી લઈ આવ્યો અને એક જ રૂમમાં આ લોકો 3 જણ રહેતા હતા. સુનિલને નાઇટ પાળી હતી તો સુનિલ નોકરી ઉપર ગયો. તે વખતે સુનિલની પત્ની રેણુને દિલીપ બે જણા સૂતા હતા ઘરમાં અને રાત્રે દિલીપે તેના ભાઈબંધની પત્ની ઉપર 2 વખત જબરદસ્તીથી બળાત્કાર કરેલ છે. તેનો ગુનો નોંધવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. મેડિકલ તપાસ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે.